સર પરેશ પટેલ, પરેશ પટેલ યુટ્યુબમાં આપનું સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ઉપર દબાવજો. મિત્રો, કહાની કહીશ કે એક સંત મહાત્મા હતા અને એક ગામની અંદર ભિક્ષા માગવા નીકળ્યા. કારણ કે સંત મહાત્માનું કામ છે ભિક્ષા માગીને જમવાનું. તો ગામમાં ફરતા 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 બધા એક ઘરે પહોંચ્યા અને ઘરે પહોંચ્યા એટલે બૂમ મારી કે બેન ભિક્ષા દેજો. તો બેન જમવાનું દેવા આવ્યા અને જે જમવાનું કટોરાની અંદર આપ્યું, પણ આપતા પહેલા બેને એક વસ્તુ મહાત્માને કીધી કે મહાત્મા, તમે તો સંત છો તો મને કંઈક એવું જ્ઞાન આપો કે મારું જીવન સફળ થઈ જાય. તો મહાત્માએ કીધું કે આજે નહીં કહું, આવતીકાલે કહીશ. અને મહાત્મા નીકળી ગયા. બીજા દિવસે ફરી ફરતા ફરતા એ ઘરે ગયા અને ઘરે જઈ અને ફરીથી મહાત્માએ ભિક્ષા દેવો મૈયા એવું કીધું એટલે બેન ફરીથી દેવા આવ્યા. પણ બેન જેવા ભિક્ષા દેવા આવ્યા અને જમવાનું જેવો દેવા આવ્યા, એવા પોતાના વાસણની અંદર જમવાનું નાખવા ગયા એવા જોયા તો વાસણની અંદર ગોબર ભરેલું હતું. તો બેને સીધું જમવાનું ના નાખ્યું અને મહાત્માને કીધું, મહાત્મા આમાં તો ગોબર ભરેલું છે, આની અંદર હું જમવાનું તમને કઈ રીતે આપી શકું? તો મહાત્મા એવું કીધું કે જમવાનું નાખો, મને કોઈ વાંધો નથી, હું જમવાનું જમી લઈશ. પણ બેને કીધું, મહાત્મા આવા ગોબરની અંદર જમવાનું ના નાખાય. તો મહાત્માએ કીધું કે ના ના, નાખી દો, હું જમી લઈશ. પણ ફરીથી બેને કીધું અને પગમાં પડી ગયા કે મહારાજ, મારી કઈ ભૂલ થઈ ગયો તો મને માફ કરો, પણ મને એવું કહો કે આની અંદર મારે જમવાનું કઈ રીતે આપવું? તો મહાત્માએ એક જ વસ્તુ કીધી કે બેન, જેમ તમે આ વાસણની અંદર આ કટોરાની અંદર જમવાનું નહીં નાખતા, પાછું કારણ છે કે એની અંદર ગોબર ભરેલું છે. એમ આપણા દિમાગની અંદર જ્યાં સુધી નેગેટિવ વિચાર છે, જ્યાં સુધી ખરાબ વિચાર છે, ત્યાં સુધી તમને ગમે તેટલું આપવામાં આવશે સારું, ત્યાં સુધી અંદર ઉતરશે નહીં. તો આની અંદરથી કહાની શીખવા જેવી છે કે મિત્રો, જ્યાં સુધી આપણા દિમાગની અંદર નેગેટિવ વિચાર ભર્યા છે, આપણા દિમાગની અંદર ખરાબ નેગેટિવિટી ભરેલી છે, ત્યાં સુધી આપણાને ગમે તેવું સારું કોઈ પણ આપશે, કોઈ પણ પીરસશે તો આપણા દિમાગની ઉતરશે નહીં. તો મિત્રો, પોઝિટિવ વિચારવાનું ચાલુ કરો. કારણ કે પોઝિટિવ વિચારશો અને મગજની અંદર ખરાબ વિચારો નહીં રાખો તો જ આપણા જીવનની અંદર કંઈક બદલાવ આવશે. બાકી તો જે જૂના વિચારો છે, જે ખરાબ વિચારો દિમાગની અંદર ભરેલા છે, એ ત્યાં સુધી મગજમાં રાખ કર્યા ત્યાં સુધી નવા વિચારો કોઈ આપણા અંદર ઘૂસવાના નથી. અને આપણા અંદર કંઈ નવું ઘૂસશે નહીં તો ત્યાં સુધી કંઈ થશે નહીં. જેમ એક દાલના કટોરાની અંદર કંઈ જમવાનું ખરાબ ગોબર પડ્યું છે એના કારણે નહીં આપણે જમતા, તો એવા જ રીતે આપણા દિમાગની અંદર જે પણ ખરાબ વિચાર છે, એ ખરાબ વિચાર ત્યાં સુધી બહાર નહીં કાઢીએ ત્યાં સુધી આપણા દિમાગની સારા વિચાર જશે નહીં. તો મિત્રો, પોઝિટિવ વિચારો, પોતાની લાઈફ વિશે પોઝિટિવ વિચારો, તમે પણ પોઝિટિવ વિચારી અને આસમાને પહોંચી શકો છો.